अमदावाद म्युनिसिपल कोर्पोरेशन संचालित शारदाबेन हॉस्पिटल में गैररीतियों राफड़ो फाटी निकलो है। शारदाबेन हॉस्पिटल में अनेक स्थले गंदगी थर जवा मिली रहा है। सामाजिक कार्यकर रमेश वोरा द्वारा शारदाबेन हॉस्पिटल वहीवटतंत्र ने लैने अनेक गैररीति होवा छता हॉस्पिटल वहीवटतंत्र द्वारा छावरवामां आवे छे तेवो आक्षेप करवामां आव्यो हतो। अहीं आवता गरीब अने लाचार दर्दीओ पोतानी सारवार करवा माटे आवेल छे त्यारे तेमनी योग्य सारवार नहीं मळती होवानुं दर्दीओना सगावाहला कही रह्या छे। शारदाबेन हॉस्पिटल मेडिसिन विभाग एचओडी खानगी प्रेक्टिस् कर नियमों उल्लंघन कर रहा है। तेम छता म्युनिसिपल कमिश्नर सहित शासकों पेटन पाणी पर नहीं हली रू। अहीना आसिस्टंट आर एम ओ सामे पण ड्यूटीना समय पूरतो समय नहीं आपी अनियमितता दाखवी रहा होवा अंगे पण फरियाद करवामां आवी छे। अहीना डॉक्टरो दर्दीओनी सेवा करवानी जग्याए वधारे समय पोतानी खानगी प्रेक्टिस्मां आपे छे। मेडिसिन विभाग एचओडी डॉक्टर हिरेन पंड्या तेमज रेडियोलॉजिस्ट विप्लव गांधी सरकारी पगार लईने ईसनपुर में आवेल खानगी हॉस्पिटल में प्रेक्टिस् करी रह्या होवा छता तेओनी सामे विजिलंस तपास चलावा छता खानगी प्रेक्टिस् चाली रही छे। अहीं दर्दीओने शौचालय होय के गैलरी में अनेक स्थले गंदकीना थर जोवा मळे छे। अहींना तंत्र द्वारा दर्दीओने समयसर सारवार पण नथी मळी रही होवानुं दर्दीओना सगानुं कहेवुं छे। तो बीजी तरफ हॉस्पिटल एचओडी डॉक्टर हिरेन पंड्या तेमज रेडियोलॉजिस्ट डॉक्टर विप्लव गांधी सामे विजिलंस तपास चालू है। जागृत नागरिक द्वारा मुख्यमंत्री ने पत्र लखी योग्य कार्यवाही मांग करवामां आवी छे। शारदाबेन हॉस्पिटल डॉक्टरों सामे तपास छता कोई ज कार्यवाही नहीं थई रही तेवो आक्षेप करवामां आव्यो छे। सुप्रिटेन्डंट डॉक्टर हेतल वोरा अनेक गैररीतियों ने लईने कंई पण बोलवा माटे तैयार नथी। 2022 ना 11મા મહિનામાં 11/2022માં હું અહીંયા હોસ્પિટલ ખાતે એક દર્દી સાથે આવ્યો હતો અને એ દર્દી સાથે આવ્યો ત્યારે મને ખબર પડી કે જે રીતે 108ની અંદર એક દર્દીને લાવવામાં આવ્યા અને એ લાવ્યા પછી એમને સારવાર માટે ચાર ચાર પાંચ પાંચ કલાક સુધી સ્ટ્રેચર પર રાખવામાં આવ્યો। આસિસ્ટન્ટ આરએમઓ કોઈ અહીંયા અવેલેબલ નહોતા, સીએમઓ કોઈ જવાબદારી લેતા નહોતા અને એ જે દર્દી ત્યાં સ્ટ્રેચર પર તડપતો હતો એની રજૂઆત અમે બીજા દિવસે હેતલબેન વોરાને કહી, તેમ છતાં પણ એમના તરફથી કોઈ પ્રોપર જવાબ ના મળ્યો। ત્યારબાદ મને ધીરે ધીરે શારદાબેન હોસ્પિટલમાં આવતા જતા ખબર પડવા માંડી કે એનું આખું એડમિનિસ્ટ્રેશન તંત્ર અને ડૉક્ટરો બહુ મોટી ગેરરીતિઓ કરી રહ્યા છે। ગેરરીતિ એવા પ્રકારની છે કે જે આસિસ્ટન્ટ આરએમઓ છે મિલન મોડ, કુલભૂષણ નાયક, આ લોકો પોતાના સમય દરમિયાન નોકરીએ જે સમય હોય એના કરતાં એક બે કલાક મોડા આવે છે, છૂટવાના સમયે વહેલા ઘેર જતા રહે છે। આ પ્રકારની પોતાની નોકરી દરમિયાન ગેરરીતિ કરે છે। આની સાથે સાથે આ શારદાબેન હોસ્પિટલના કેટલાક ડૉક્ટરો છે કે જેમણે પોતે કાયમી ડૉક્ટર છે, જેમની જવાબદારી 9 થી 5ની છે અને 9 થી 5 દરમિયાન એમને શારદાબેન હોસ્પિટલમાં જ કામગીરી કરવાની હોય, આવા સંજોગોમાં ડૉક્ટર વિપ્લવ ગાંધી કે જે પોતે રેડિયોલોજિસ્ટ છે અને એ રેડિયોલોજિસ્ટ ડૉક્ટર ચાલુ નોકરીએ અહીંયાથી ઈસનપુરની અંદર આવેલ હિરેન પંડ્યાની હોસ્પિટલમાં ચાલુ નોકરીએ 10:55 10:36 10:58 આ રીતે ચાલુ નોકરીએ ત્યાં આવીને 2-2-3-3 કલાક પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા મને ખબર પડી। ડૉક્ટર હાજરી રહેતે ઓર મરી જૈસી પડે રહેતે ઓર ગંદગી જાતે રહેતી શારદાબેન મેં સબ દારૂગી થેલી રહેતી છે સિનિયર ડૉક્ટરો છે એચઓડી કે ખાનગીમાં પ્રેક્ટિસ કરે છે અને અહીંયા પૂરતું ધ્યાન આપતી ના ધ્યાન નહીં દેતે ગેરહાજરી હોતી એ ડૉક્ટરો કી ઓર ધ્યાન નહીં દેતે બિલકુલ સિનિયર ડૉક્ટર હાજર રહેતા નથી નહીં બાથરૂમ મેં શૌચાલય મેં સબ મેં દારૂ કી થેલી મિલતી હૈ અને બે આમ તો જો મેઇન સવાલ છે કે 2 વાગ્યા પછી અહીંયા કોઈ ડોક્ટર જોવા મળતું જ નથી, 4 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે, નવી અત્યારે પોલિસી આવી ગઈ છે કે 4 વાગ્યા સુધી હોય તો અહીંયા કોઈ પણ ડૉક્ટર 2 વાગ્યા પછી રિસેસ પછી આજે શું થયું કે ખબર નથી કે આજે જ ડૉક્ટરો 2 વાગ્યા પછી જોવા મળ્યા ન કે આમ તો અમારે એમરજન્સી 15 નંબર રૂમમાં જ જવું પડે છે।